અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસે પકડેલા પોક્સો આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં પોક્સોના સ્પેશિયલ જજે આરોપી ભાવેશ મગનભાઈ પગીને 20 વર્ષની સજાનો આદેશ કર્યો છે. કોર્ટે 20 વર્ષની સજાનો આદેશ કરી અને ગુનેગાર આલમમાં દાખલો બેસાડવાની કોશિશ કરી છે. તો અમદાવાદ સેશન્સ કોર્ટના સ્પેશિયલ જજે 20 વર્ષની સજા ફટકારી હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફે કરી હતી કેસની ઘનિષ્ઠ તપાસ અને તપાસ દરમિયાન અનેક ખુલાસા થયા હતા. અમદાવાદ પોક્સો હેઠળ દોષિત ભાવેશ પગીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. અમદાવાદ સેશન્સ કોર્ટના સ્પેશિયલ જજે 20 વર્ષની સજા ફટકારી છે. समग्र केस संदर्भे घनिष्ठ तपास करवामां आवी हती. कृष्णनगर पोलीस स्टेशनना पीआई अने स्टाफ द्वारा केसनी घनिष्ठ तपास थई हती. ભાવનગર મહાનગરપાલિકાની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ અને ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખના નામ પર મહોર લાગી છે. તેમજ ભાવનગર મનપાના શાસક પક્ષના નેતા તરીકે કિશોર ગુરુમોખણીના નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે ઉષાબેન બધેકાનું નામ જાહેર કરવામાં આવ્યું. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયાને બનાવવામાં આવ્યા છે. ભાવનગરના નવા મેયરની જે મહોર લાગી ગઈ છે, ભરતભાઈ બારડની નિમણૂક થઈ છે, ત્યારે હવે આપણી સાથે ભરતભાઈ વાત કરવા માટે જોડાયા. ભરતભાઈ, ખાસ કરીને મેયર તરીકે આપની નિમણૂક થઈ છે, એ ખૂબ નાના સમાજમાંથી આવો, નાના લોકો માટે કેવા કામો કરશો? હું આ નાના સમાજ માટે ખૂબ અનુભવી કાર્યકર્તા છું અને તેના તમામ પ્રશ્નોથી વાકેફ છું. તે પ્રશ્નોને વાચા આપીને ઝડપથી નિકાલ થાય, આગળ વધે તેવા અમારા પ્રયત્નો રહેશે. 40 વર્ષથી પક્ષ સાથે જોડાયેલા છો, ભાવનગરથી વાકેફ છો, તો એવા કેવા પ્રશ્નો છે જેમને પહેલા પ્રાયોરિટી આપશો તમે? રોડ, રસ્તા, લાઇટ, નળ, ગટર, તે પ્રશ્નો નાના નાના માણસોને ખૂબ જ વિકટ હોય છે, ખૂબ જ તકલીફ દેતા હોય છે. ક્યારેક ક્યારેક એ પ્રશ્ન ન આવે, કાયમ માટે ન આવે તેવા મારા પ્રયત્નો રહેશે. શ્રમજીવી વિસ્તાર છે કુંભારવાડા, કરચલિયા પર, આ વિસ્તારોમાં કેવા કામો કરશો? મેં કહ્યું તેમ નાનામાં નાના માણસને પોતાની સવલત મળી રહે, કોર્પોરેશનના અંડરમાં આવતી તમામ સગવડો આપવાની હું પૂરેપૂરી કોશિશ કરીશ. ચોક્કસજી, જે પ્રમાણે ભરતભાઈ વાત કરી કે નાના સમાજમાંથી આવે છે, નાના માણસોના કામો છે તેમને તેઓ પ્રાયોરિટી આપશે, ભાવનગરના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. અરવિંદ ભટ્ટી. બનાસકાંઠાના ડીસા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવેની બિનહરીફ વરણી કરવામાં આવી અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોનની વરણી કરવામાં આવી. આ ચૂંટણી નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સાવલી તાલુકાના નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નગરપાલિકા પ્રમુખ તરીકે હર્ષ પટેલ, ઉપપ્રમુખ તરીકે ચેતન દવેની નિમણૂક કરવામાં આવી. તો નગરજનોએ ઢોલ અને નગાડા સાથે પ્રમુખ અને ઉપપ્રમુખને આવકાર્યા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આપણે વિધિ અનુસાર કરી છે અને જે વોર્ડ સભ્યો દ્વારા જે બે આપણને ઉમેદવાર પત્રક મળ્યા એના અનુસાર બિનહરીફ તરીકે આપણા હર્ષ પટેલ ઉપપ્રમુખ તરીકે અને ચેતનભાઈ દવે ઉપપ્રમુખ તરીકે સિલેક્ટ થયા હતા.